નમસ્કાર, મિશન વર્લ્ડ કપમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું અને વાત આજે અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચની અને ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચની. જે રીતે આ બંને મેચો રમાઈ છે તેને જોતા હવે કહી શકાય કે હવે વર્લ્ડ કપનો અસલી રંગ જામ્યો છે. કોઈને કલ્પના નહોતી કે અફઘાનિસ્તાન બાંગ્લાદેશને હરાવી દેશે, પરંતુ એક જબરજસ્ત અપસેટ સર્જાઈ ગયો, એક ઇતિહાસ રચાઈ ગયો અને અફઘાનિસ્તાનની ટીમે સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો. અને બીજી તરફ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની જે મેચ રમાઈ તેમાં પણ ટીમ ઇન્ડિયા ખેલાડીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન આપણને જોવા મળ્યું. ટીમ ઇન્ડિયાએ 24 રને ઓસ્ટ્રેલિયાને હરાવ્યું. ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપની બહાર ફેંકાઈ ગયું અને ડેવિડ વોર્નર જેવા દિગ્ગજને ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરવી પડી. હવે આજે આ બંને મેચનું આપણે કાર્યક્રમમાં ડિટેલ એનાલિસિસ કરીશું. આગામી મેચમાં ઇન્ડિયાની સામે ઇંગ્લેન્ડ સામે ટકરાવા જઈ રહ્યું છે, ત્યારે ટીમ ઇન્ડિયા કેટલી તૈયાર છે તેના વિશે પણ વાત કરીશું. ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. તો ચર્ચા શરૂ કરીએ તે પહેલા જોઈ લઈએ ખાસ અહેવાલ. આજે જબરજસ્ત અપસેટ સર્જાઈ ગયો. અફઘાનિસ્તાને બાંગ્લાદેશને હરાવી દેતા ભારત સામે હારેલ ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપ જીતવાના અભરખાની રાખ લઈને વર્લ્ડ કપની બહાર ફેંકાઈ ગયું. સેમિફાઇનલ પ્રવેશની મેચ રમી રહેલ અફઘાનિસ્તાને બાંગ્લાદેશને એક લો સ્કોરિંગ મેચમાં ડકવર્ટ લુઇસના નિયમો મુજબ 115ના ટાર્ગેટ સામે માત્ર 105 રન જ બનાવવા દેતા અફઘાનિસ્તાન જીતી ગયું હતું અને ઓસ્ટ્રેલિયા ઓટોમેટિક બહાર ફેંકાઈ ગયું હતું. તે પહેલાં ગઈકાલે ભારતે ઓસ્ટ્રેલિયાને એવું તો પછાડ્યું કે કમિન્સને ઓસ્ટ્રેલિયા ભારતની ફાઇનલ યાદ આવી ગઈ હશે. રોહિત શર્માએ કાલે જે બેટિંગ કરી તે તેનો અમદાવાદની ફાઇનલ હાર્યાનો આક્રોશ હતો અને સમગ્ર ટીમ જાણે તેનો બદલો લેવા માંગતી હોય તેવું શ્રેષ્ઠ ક્રિકેટ રમીને ઓસ્ટ્રેલિયાને ટીમ એફર્ટ્સથી 24 રનથી હરાવીને જીવ ઠંડો કરી લીધો હતો. ભારતનો પ્રથમ દાવ આવ્યો અને વિરાટ કોહલી જલ્દી આઉટ થયો, પણ રોહિત ફરી વળ્યો. શું સ્ટાર કે શું કમિન્સ, શું જંપા કે શું હેઝલવુડ, બધાને ધામધૂમથી ધોયા. તેની આક્રમકતાએ સીધો આક્રોશ હતો. 8 છગ્ગા અને 7 ચોગ્ગા સાથે માત્ર 41માં 92 રન જોડીને ઓસ્ટ્રેલિયાને ધોળે દિવસે તારા બતાવી દીધા. સૂર્યા હાર્દિકે પણ આક્રોશમાં પોતાનું યોગદાન આપ્યું. 206નો ટાર્ગેટ ભારતે આપ્યો ઓસ્ટ્રેલિયાને. અર્શદીપે દિગ્ગજ વોર્નરને પ્રથમ ઓવરમાં જ ઘરભેગો કરીને તેની પાસે નિવૃત્તિની જાહેરાત પણ કરાવી નાખી. માર્શ હેડ તોફાની બનતા જતા હતા ત્યારે કુલદીપ ત્રાટક્યો અને તેણે અક્ષર પટેલના T20 વર્લ્ડ કપના શ્રેષ્ઠ અને અકલ્પનીય કેચ દ્વારા તંબુ ભેગો કરતા જ ઓસ્ટ્રેલિયા આઘાતના આક્રંદમાં ડૂબી ગયું. 14મી ઓવરમાં ફરી કુલદીપે વિકેટ લીધી અને મેક્સવેલને આઉટ કર્યો. ત્યારબાદ એક પછી એક વિકેટો હારની રાહમાં પડતી રહી અને ઓસ્ટ્રેલિયા 7 વિકેટે માત્ર 181 રન જ બનાવી શક્યું. ભારતે ઓસ્ટ્રેલિયાને કચડ્યું તેમ કહી શકાય. આમ રોહિતની બેટિંગ, કુલદીપની માર્શની વિકેટ, અક્ષરનો અદ્ભુત કેચ, અર્શદીપની 3 વિકેટો, તમામ ખેલાડીઓનું 200% જોરદાર પ્રદર્શન એટલે ભારતનો વિજય. તો ચર્ચાની શરૂઆતમાં પહેલો સવાલ અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની મેચ વિશેનો. અશોકભાઈ, આજે સવારે જે આ મેચ રમાઈ, અફઘાનિસ્તાનની જીતની કેવી અસરો અને કેવા પ્રત્યાઘાતો? પહેલી વસ્તુ એ કે જ્યારથી લીગ મેચો શરૂ થઈ ત્યારથી અમુક ટીમો, કારણ કે કુલ 20 ટીમો ભેગી કરી હતી એટલે ઘણી બધી ટીમો એવી હતી કે જે ટીમો પ્રમાણમાં નબળી કહી શકાય. યુએસએની ટીમ હતી, આ બધી સ્કોટલેન્ડની ટીમ હતી, તો આ બધી નબળી ટીમો કહેવાય. એ પ્રમાણે સતત 7 વખતથી વર્લ્ડ કપ રમતી અફઘાનિસ્તાનની ટીમ પણ આમ જોવા જઈએ તો નબળી ટીમ તરીકે, અથવા તો એનું પ્રભાવશાળી પરફોર્મન્સ ના હોય કે છેક ફાઇનલ સુધી પહોંચે એવી સ્થિતિ ના સર્જાય એવી ટીમ તરીકે એની ગણના થઈ હતી. ફર્સ્ટ રાઉન્ડમાં લગભગ દરેકે દરેક વર્લ્ડ કપમાં ટીમ બહાર ફેંકાઈ છે એટલે અપેક્ષાઓ ચોક્કસ હોય. આ અફઘાનિસ્તાનની ટીમ ખાલી એક ખેલાડીથી શરૂ થઈ હતી એમ કહે તો ચાલે, રાશિદ ખાન. રાશિદ ખાનની બોલિંગ જે જબરજસ્ત હતી એ વિશ્વમાં પ્રખ્યાત થઈ અને ત્યાર પછી હેઝ બીન ઇન્સ્ટ્રુમેન્ટલ ઇન બ્રિંગિંગ અ બેસ્ટ ટીમ એક એની કેપ્ટનશીપમાં આજે આટલા વર્ષો પછી, એટલે કે 7મા વર્લ્ડ કપમાં એક એવી સક્ષમ એવી સદ્ધર ટીમ બનાવી કે જે ટીમ આજે સેમિફાઇનલમાં આવી ગઈ છે. એટલે પહેલી વસ્તુ તો આમનો જે ઇતિહાસ છે, મોટાભાગની મેચો, મોટાભાગનું ક્રિકેટ, મોટાભાગની ટ્રેનિંગ, મોટાભાગની પીચો પર રમવાનું એ લગભગ ભારતની અંદર જ થયું છે. વી હેવ બીન પ્રમોટિંગ અફઘાનિસ્તાન ક્રિકેટ ફોર ક્વાઇટ લોંગ. ત્યાર પછી યુએમાં પણ ગયું, પણ તે છતાં પણ
આપણી મીન્સ કે ભારતની અંદર અફઘાનિસ્તાનનું ક્રિકેટ આટલું પ્રગતિ પામ્યું અથવા તો આટલી ઊંચાઈ પર ગયું એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી, કારણ કે એમને ત્યાં તો રમી શકવાની સ્થિતિ હતી નહીં, ઘણા યુદ્ધ ને બધું જે એમનું જે ચાલે છે એના કારણે. પણ આ એક ખેલાડીએ રાશિદ ખાને એક આખી ટીમ બનાવવામાં, અને ખાસ કરીને પહેલાં અફઘાનિસ્તાનને યુદ્ધના દેશ તરીકે કે એ રીતે આપણે એ કરતા હતા ભાઈ બધું, પણ હવે ક્રિકેટે એને નવી પહેચાન આપવામાં સફળતા મેળવી છે. ક્રિકેટ સારામાં સારું ક્રિકેટ તો કે ભાઈ અફઘાનિસ્તાનનું, તો ધ ટીમ હેઝ ગ્રોન ઇન ઓલ ધીઝ યર્સ અને આજે મજબૂત ટીમ તરીકે આવી છે. સી આમ તો બાંગ્લાદેશ સાથે, કારણ કે બાંગ્લાદેશ એટલી મજબૂત ટીમ નથી ટુ બી વેરી પ્રિસાઇઝ, પણ આ ટીમે ઓસ્ટ્રેલિયાને પણ હરાવી હતી. આ ટીમ એટલે સ્ટ્રોંગ છે કે એને લગભગ બધાને હરાવે છે. ન્યૂઝીલેન્ડને 75માં ઓલ આઉટ કર્યું છે, એ ટીમને બહાર કાઢવામાં એમનો મહત્ત્વનો ફાળો છે. તો ક્યાંક ને ક્યાંક આ ટીમે આ વખતે એટલું જબરજસ્ત કાઠું કાઢ્યું છે કે ભારત સિવાય તમામ દેશોને આ ટીમ નડી છે. તો હું માનું છું કે એમનો એક પ્રભાવ, એક બહુ જ જબરજસ્ત ઇમોશનલી એટેચ્ડ, એટલા માટે કે બધા ખેલાડીઓ રડતા હતા કાલે, બધાની આંખોમાં આંસુ હતા જ્યારે એ લોકો સેમિફાઇનલમાં પ્રવેશ્યા ત્યારે, બીકોઝ ઇટ વોઝ વેરી ક્લોઝ મેચ. 115 રન કરવાના હતા, ઇટ્સ વેરી ઇઝી ટાસ્ક, અને 114 રનનું ટાર્ગેટ આવ્યું હતું 19 ઓવરમાં, તો કંઈ બહુ ખાસ હતું નહીં મેચ શરૂ થઈ ત્યારે. કે બાંગ્લાદેશ ઇઝ ગુડ ટીમ ધેટ વે, અગર તમે જોવા જાઓ તો બંનેની કમ્પેરિઝનમાં તો આટલો નાનો સ્કોર તો કરી જ જાય, બટ ધેટ ડીડ નોટ હેપન. ધ વે ધે બોલ્ડ, એમની બોલિંગ જે છે એક્સ્ટ્રીમલી સુપર બોલિંગ ગઈકાલે કરી, અને આટલા નાના સ્કોરમાં પણ આટલી મોટી જીત મેળવી, ઇટ વોઝ ફેન્ટાસ્ટિક. એટલે માનું છું ત્યાં સુધી આ ટીમ એક દુરોગમી છે, અને એના પ્રત્યાઘાતો કેવા પડશે આવનાર વર્લ્ડ કપની અંદર, હવે અફઘાનિસ્તાનને એક મજબૂત ટીમ તરીકે દરેકે ગણવી પડશે. દે વિલ બી એક્સેપ્ટેડ, ઓર રાધર દે વિલ હેવ ટુ એક્સેપ્ટ કે હા અફઘાનિસ્તાનની ટીમ સામે સાચવીને રમવું પડે, નહીંતર ટીમ બહાર થઈ જાય. તો માનું છું ત્યાં સુધી આ એક મેચ એવી જબરજસ્ત હતી, કારણ કે અહીંયા સેમિફાઇનલિસ્ટ નક્કી થવાના હતા, કોણ સેમિફાઇનલમાં જશે, વેધર ઇટ ઇઝ બાંગ્લાદેશ, વેધર ઇટ ઇઝ ઓસ્ટ્રેલિયા, વેધર ઇટ ઇઝ અફઘાનિસ્તાન. પણ અફઘાનિસ્તાને જે રીતે જીત મેળવી, એટલે જે તમામ શંકાઓ જે હતી એ બધી એ થઈ ગઈ, અને સીધે સીધું અફઘાનિસ્તાન સેમિફાઇનલમાં આવી ગયું. અને બીજી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, એની પછી ચર્ચા કરી છે આપણે. આ બંનેના કારણે ઓસ્ટ્રેલિયા બહાર ફેંકાઈ ગયું, તો આ એક બહુ મહત્ત્વની ઘટના છે. ઓસ્ટ્રેલિયા બહાર આપણી સામે રમીને નથી ફેંકાયું, ઓસ્ટ્રેલિયા એટલા માટે બહાર ફેંકાયું કે અફઘાનિસ્તાને બાંગ્લાદેશને હરાવી દીધું. તો આવા એક જબરજસ્ત સમીકરણો કે જેના દૂરોગામી અસરો આની જોવા, કારણ કે એક તમે દરેકે દરેક ફોર્મેટમાં ચેમ્પિયન થઈ ગયેલી ટીમને જ્યારે અફઘાનિસ્તાન સામે પણ હારવું પડે અને વર્લ્ડ કપની રેસમાંથી બહાર નીકળી જવું પડે, એ બહુ કપરું કામ હોય છે, અને દેટ હેઝ બીન ડન. અને આ કહેવાય ને કે માથા ઉપર સીધો પ્રહાર જેને કહેવાય, એ પ્રહાર એ લોકોએ કર્યો, અને એટલા માટે આ ટીમનું મહત્ત્વ વધી ગયું, એનું કદ વધી ગયું, અને ખાસ કરીને ધ કેપ્ટનશીપ, રાશિદ ખાને જે રીતે કેપ્ટનશીપ કરી છે, જે રીતે 4 વિકેટો લીધી, જે રીતે નવીને બોલિંગ કરી અને એક જ ઓવરમાં 2 વિકેટો લઈ નાખો, તખતો પલટી નાખ્યો, તો ઓલ સેડ એન્ડ ડન હવે આ ટીમથી લોકો ડરતા થશે આવનાર વર્લ્ડ કપની અંદર. જ્યારે જ્યારે આ ટીમ સામે રમશે તો એક મજબૂત ટીમ તરીકે એને પણ ગણવામાં આવશે એવું કહી શકાય. અને અફઘાનિસ્તાન માટે આ સેમિફાઇનલમાં જે રીતે પ્રવેશ મેળવ્યો છે, આ ઇમોશનલી કેટલું અગત્યનું છે, કેમ કે પહેલી વારનો અનુભવ, અને ખાસ તો મેચ પૂરી થયા પછી પણ ઘણા ખેલાડીઓ અફઘાનિસ્તાનના ભાવુક થઈ ગયા હતા એકદમ. નહીં, બિલકુલ વાત સાચી છે, કારણ કે મેં તમને કહ્યું એ પ્રમાણે કે અફઘાનિસ્તાનની કોઈ એવી આઇડેન્ટિટી નથી કે જે આઇડેન્ટિટીથી અફઘાનિસ્તાન ઓળખાતું હોય, જે પોલિટિકલ આઈ ડોન્ટ વોન્ટ ટુ ગોઈંગ ટુ દેટ, પણ આ એક ક્રિકેટે એટલી જબરજસ્ત પહેચાન અપાઈ છે કે આજે અફઘાનિસ્તાનના દરેકે દરેક નાગરિકો અથવા ત્યાંના લોકો એની સાથે એટેચ થાય કે હા મારી ટીમ સારી રમે છે, એ ગૌરવ એણે અપાયું છે. સી ધીસ ઇઝ વોટ ઇઝ મેટ વોટ મેટર્સ. આજે કેમ એક સેમિફાઇનલ ઓસ્ટ્રેલિયા બહાર જતું રહ્યું, ઓસ્ટ્રેલિયા તો કંઈ રેડ્યું નહીં, બિકોઝ ધે નો કે ઇટ હેપન્સ. પણ આમના માટે આપણે અહીં પહોંચ્યા બિકોઝ ધે ડીડ નોટ એક્સપેક્ટ ઇટ. 1983માં ભારત અહીંયા વર્લ્ડ કપ રમવા માટે જ્યારે ગયો ને, ત્યારે ખાલી ફરવા જાય છે એ રીતે એમને ઇંગ્લેન્ડ મોકલવામાં આવ્યો હતો, અને જ્યારે વર્લ્ડ કપ જીતીને આવ્યો ત્યારે એનું કદ, એનું વજન એકદમ જબરજસ્ત થઈ ગયું, ક્યારે ચેમ્પિયન ટીમ. તો અત્યારે અને તે વખતે જ્યારે એનું વર્લ્ડ કપ લઈને આવ્યા ત્યારના જે દ્રશ્યો હતા એ ભાવુક હતા કે આપણે જીતી ગયા,
એટલે એક આશ્ચર્ય સભર એમના માટે બે વસ્તુ હતી, સારી રમત તો રમ્યા છે પણ એક આશ્ચર્ય તો આપણે અહીં સુધી પહોંચી ગયા. તો હું માનું છું કે આ એક બહુ મહત્ત્વની વસ્તુ છે. મોટી મોટી ટીમોને હરાવવાનું જે છે એ પણ બન્યું. તો ઓલ સેડ એન્ડ ડન એટલા માટે વધારે અગત્યનું, એટલા માટે ઇમોશનલ વધારે છે કે ધે ડિડન્ટ એક્સપેક્ટેડ કે આપણે અહીં પહોંચીશું. અને એ વર્લ્ડ કપની અંદર આટલી દિગ્ગજ ટીમો હોવા છતાં પણ કાઠું કાઢ્યું અને દે આર રાઇટ ઓન ધ ટોપ નાઉ. એટલા માટે આ ટીમથી જેમ કહ્યું કે ઇમોશનલ, યસ દે આર ઇમોશનલી અટેચ ટુ ધીસ બીકોઝ ધે ઇટ ઇઝ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. 7 વર્ષની સ્ટ્રગલ પછી 7મા વર્ષે અથવા તો 7મા વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની ટીમ સેમિફાઇનલમાં આવી છે અને એના રસ્તામાં મજબૂત ટીમોને એણે હરાવી છે. દેટ ઇઝ વાય ઇટ્સ અ સેટિસ્ફાઈંગ ઇમોશનલ ઇઝ નોટ કે બાય લક તમે નથી જીત્યા, યુ હેવ બીટન અ વેરી ગુડ ટીમ્સ. અને એટલા માટે એનું જે મેં આપણે પહેલાં વાત કરી કે ભાઈ એનું કદ વધ્યું, આ ધીસ ઇઝ વોટ એક્ઝેક્ટલી ઇટ ઇઝ, કે એ જ ઇમોશન છે કે અરે આપણે અહીં સુધી પહોંચી ગયા. હવે આપણે કહી શકીશું કે આપણે સેમિફાઇનલથી છે ઓર મે બી ફાઇનલિસ્ટ ઓર મે બી દે વિલ બી ધ વિનર, યુ ડોન્ટ નો. તો ક્યાંક આ એક તક એમને મળી છે અને એ તક કઈ રીતે આગળ ઉપર થાય છે, સેમિફાઇનલમાં શું થાય છે, દેટ્સ ઓફકોર્સ ઇઝ અ મેટર ઓફ ટાઈમ. બટ ધીસ ટીમ હેઝ પ્રૂવડ ટુ રીચ ઇન ટુ ધી સેમિફાઇનલ, દેટ ઇઝ મોર દેન ઇનફ. અને એટલા માટે ઇમોશનલી આની સાથે લોકો સંકળાય, ફર્સ્ટ ટાઈમ આ ઘટના ઘટી છે. બિલકુલ. હવે આપણે ભારતની પણ વાત કરીએ. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જે મેચ રમાઈ હતી, ટીમ ઇન્ડિયા જીતી ગઈ છે. આ જીત ભારત માટે કેટલી અગત્યની? વેલ, ઓસ્ટ્રેલિયા સામે જીતવાનું પહેલી વસ્તુ તો એ છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આટલા બધા લોકોની વચ્ચે, ભારતના મેદાન ઉપર ભારતના લોકો સામેથી વર્લ્ડ કપ જીતીને પેટ કમિન્સ ગયો અને એણે કોમેન્ટ કરી કે ભાઈ અમે મારું કામ એ જ હશે કે સ્ટેડિયમમાં આટલા બધા લોકો જે છે એને હું ખામોશ રાખું, સાયલેન્સ કરી દઉં. પત્રકાર પરિષદમાં અમે બધા એમાં ઉપસ્થિત હતા. એનો કાલે પહેલાં તો આક્રોશિત બદલો લીધો એમ લાગ્યું. દેટ ઇઝ નો અધર વર્ડ આઈ વોન્ટેડ ટુ યુઝ ઇન ઓન ધીસ પર્ટિક્યુલર. કારણ કે એક એવી મજબૂત ટીમ હતી ભારતની કે 10 મેચો જબરજસ્ત જીતી હતી અને ફાઇનલમાં આપણે એમની સામે હાર્યા હતા. સો દેટ સ્પિરિટ વોઝ દેટ કે નહીં યાર આ ટીમને તો આપણે હરાવી છે. તો એક એ જુસ્સો કહી દો, જનૂન કહી દો, પેશન કહી દો, જે કંઈક હોય દરેક વ્યક્તિમાં. સી ઇટ વોઝ નોટ ઓનલી ઇન રોહિત શર્મા, નોટ ઓનલી ઇન ધ નો અક્ષર પટેલ, બટ ઇટ વોઝ વિધિન એવરીબડી. એટલે આ એક વસ્તુ એક અગત્યની છે. કારણ યાર આપણને હરાઈ, ધીસ ઇઝ વોટ સી આપણને ઇન ધ સેન્સ ઇટ્સ અ કન્ટ્રી, બેઝિકલી ઇટ્સ અ કન્ટ્રી દેટ ઇઝ ઇન્ડિયા. અને ભારતને ભારતની અંદર આટલી બધી મેચો જીત્યા પછી આવી રીતના હરાવવાનું, એટલે ક્યાંક ને ક્યાંક એક આક્રોશ તો હતો જ. એટલે આપણે એમને હરાવ્યા એ પહેલી વસ્તુ તો ભારત માટે સેટિસ્ફાઈંગ એટલા માટે છે કે યસ આપણે તે દિવસે એમણે આપણને હરાવ્યા હતા, આજે એમને હરાવ્યા. પરિસ્થિતિઓ અલગ છે, આઈ કેન અન્ડરસ્ટેન્ડ, બટ તમે વિચાર કરો આપણે હાર્યા પછીની જે ઘટના આજે ઘટીને ટીમ બહાર થઈ ગઈ એ સેટિસ્ફાઈંગ છે. કે ભાઈ અમારા પ્રયત્નો બી હતા અને બીજી ટીમના પણ પ્રયત્નો એવા હતા જેથી કરીને એને એટલી તક ના મળી કે પોતાનું સ્થાન સેમિફાઇનલ સુધી લઈ જઈ શકે. એટલે ધીસ વોઝ વેરી સેટિસ્ફાઈંગ. એટલે એક બદલો લીધાનો ભાવ કરતાં એમ થાય કે નહીં યાર આ ટીમને હરાવી છે. અને હું નથી માનતો કે કાલે ટેલિવિઝન સેટની સામે બેઠેલા જેટલા બી માણસો હતા, જેટલા વ્યક્તિ, બધા એક જ વસ્તુ કહેતા કે આ ટીમ તો હારવી જોઈએ. સો ધીસ ઇઝ વોટ ઇટ કેરીઝ ધ મેસેજ. નોટ બીકોઝ ખાલી ભારત સામે આપણે હારી ગયા ને એનું એકલું કારણ નથી, પણ સેટિસ્ફેક્શન એ છે કે તમે એક મજબૂત ટીમ હરાવી છે કે જે T20 વર્લ્ડ કપના બી પ્રબળ દાવેદાર હતા. ટેસ્ટ ચેમ્પિયનશિપ એ લોકોની પાસે છે, વન ડે ચેમ્પિયનશિપ એ લોકોની પાસે છે. ખતરનાક જબરી અને આક્રમક ટીમ તરીકે જેની ગણના થાય છે. આવા મજબૂત તમે ટીમને જ્યારે હરાવો, પરાસ્ત કરો તો ઇટ્સ રિયલી સેટિસ્ફાઈંગ. એટલે માટે આ એક વસ્તુ મહત્ત્વની હતી કે હા ભારત માટે આ મહત્ત્વનું એટલા માટે છે કે આપણે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું અને બધા સર્કમસ્ટેન્સીસ જે રીતે ઊભા થયા એમાં ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપની બહાર થઈ ગયું. અને રોહિત શર્માની જે ગઈકાલની બેટિંગ હતી, ઓસ્ટ્રેલિયા સામે હારેલા વન ડે વર્લ્ડ કપનો આક્રોશ હતો આ ક્યાંક ગયા કેવું કહી શકાય? નહીં, બિલકુલ કહી શકાય. બીકોઝ એક ઘણા બધા વખતથી ભારત વર્લ્ડ કપ જીતી નથી શક્યું. ICCની ટ્રોફી ભારત સતત હારતું આવ્યું છે. વિરાટ કોહલી કેપ્ટન હતા એમના સમયમાં પણ આપણે ના જીતી શક્યા. રોહિત શર્મા છે એના કેપ્ટનશીપમાં પણ હજુ સુધી જીતી નથી શક્યા. મહેન્દ્રસિંહ ધોની હતા કે જેમણે
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ લઈ લો, ચેમ્પિયન્સ લઈ લો, ચેમ્પિયન્સ ટ્રોફી લઈ લો, ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ લઈ લો, વન ડે વર્લ્ડ કપ લઈ લો, આ તમામે તમામ ટાઇટલ્સ ભારતને અપાવ્યા હતા અને ભારતને ગૌરવ પ્રદાન કર્યું હતું 1983માં કપિલ દેવ અને ત્યાર પછી 2011માં મહેન્દ્રસિંહ ધોની. ત્યાર પછી હજુ સુધી ભારતને મોટું ટાઇટલ મળ્યું નથી. એટલે રોહિત ઇઝ પેશનેટ નાઉ, કારણ કે રોહિત હવે એક એક એજ ફેક્ટર બી છે અને બાકીની બધી પરિસ્થિતિઓ પણ જુઓ તો હવે કેટલો લાંબો સમય, તો એણે એની પોતાની એક્ઝિસ્ટન્સ યાદગાર બનાવી છે. દરેક કેપ્ટનની એ હોય કે હું મારી ટીમને જીતાડીને મારી એક્ઝિસ્ટન્સને યાદગાર બનાવું. તમે એઝ અ કેપ્ટન શું કર્યું? તો કાલ કે ભાઈ પહેલાં કપિલ દેવે જીત્યો, બીજી વાર મહેન્દ્રસિંહ ધોની અને ત્રીજી વાર રોહિત શર્માએ કપ જીત્યો. સો ધીસ ઇઝ ધ આઈડેન્ટિટી એવરી કેપ્ટન વોન્ટેડ વેન ઇઝ પ્લેઇંગ ફોર ધ ટીમ. અને ધીસ ઇઝ નોટ ફોર આઈપીએલ, ધીસ ઇઝ ફોર કન્ટ્રી. આ ગૌરવ આઈપીએલના ફ્રેન્ચાઇઝીને નથી મળતું, આ ગૌરવ મળે છે ભારતને, ભારતની ટીમને અને ભારતના લોકોને. ઓલિમ્પિક્સનો એક મેડલ જ્યારે ભારત ગોલ્ડ મેડલ જીતે છે તો ભારતની નેશનલ એન્થમ વાગે છે. કેમ વાગે છે? બિકોઝ ઇન્ડિયા હેઝ વોન ધીસ. તો વર્લ્ડ કપ કોણ જીતે છે? ઇન્ડિયા ઇઝ વિનિંગ ધ વર્લ્ડ કપ. તો એ ક્યાંક રોહિત શર્મા પોતાના નામે લખવા માંગતો હોય, આક્રોશ હતો. એના જે છગ્ગા કાલના હતા એ છગ્ગામાં એક એક છગ્ગાની અંદર આક્રો, 8 છગ્ગા એણે માર્યા છે અને બાકી કેટલા બધા ચોગ્ગા માર્યા છે. હી વોઝ ફ્યુરિયસ, અનસ્ટોપેબલ. કોઈ બોલર એવો નથી કે જે ધોયો ન હોય કાલે, કારણ કે દિગ્ગજ ખેલા, વિશ્વના સૌથી શ્રેષ્ઠ બોલરો એ ઓસ્ટ્રેલિયા પાસે છે. સ્ટાર્ક, કમિન્સ આ બંનેને માર પડ્યો, ધામધૂમથી છગ્ગા બંનેને પડ્યા. તો ક્યાંક ને ક્યાંક એ વસ્તુ અગત્યની છે કે એક બદલો લેવો છે કે નહીં યાર, આમની સામે તો મારે ઝૂકવું નથી. એ કાલનો એટીટ્યુડ જોવા મળ્યો. એ રોહિત શર્માનો હતો. રોહિત શર્માનો હતો એ ડઝન્ટ મીન કે બીજા ખેલાડીઓ નો નહોતો. એવરીબડી વોઝ ઇન દેટ કે ભાઈ નહીં આપણે ને, પણ આણે જે શરૂઆત કરી એને કહ્યું કે નહીં યાર, આ પોલરને હું તાબે થવું જ નહીં કોઈ દાડો. તો એ જે એનું જનૂન છે એ કાલે દેખાયું. આક્રોશ હતો, યસ. જે હાર ભારતમાં ભારતને મળી છે એ એના દિલમાં હતી જ અને હી હેઝ પ્લેડ એકોર્ડિંગલી. તો હું માનું છું કે આમે રોહિત શર્મા જ્યારે આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ, પાકિસ્તાન ટેલિવિઝનની એમનું ચર્ચાઓ મેં સાંભળી, તે કે આ ખેલાડીને કોઈ દિવસ કરે કે એવી રીતના રમતા તમે જુઓ જે રીતે ગઈકાલ રમે છે, એમેઝિંગ. એમ કે કોઈ બોલર કંઈ પણ પિચિંગ કરે, વેધર ઇટ ઇઝ અ ગુડ લેન્થ ડિલિવરી, વેધર ઇટ ઇઝ અ શોર્ટ ડિલિવરી, વેધર ઇટ ઇઝ અ સ્લોઅર ડિલિવરી, હી ઇઝ દેર ફોર ધ સિક્સર્સ. એન્ડ દેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી હેઝ સ્પ્રેડ. ઇટ લાઈક જબરજસ્ત ઇનિંગ, લોકોને જોવાની મજા આવી. 47 આટલા બધા રન માર્યા, આટલા બધા છગ્ગા ફટકાર્યા અને ક્યાંક પોતાને સેલ્ફ સેટિસ્ફેક્શન થયું છે કે યસ, આઈ ડીડ માય જોબ, આઈ ડીડ માય જોબ ફોર ધ કન્ટ્રી. અને ગઈકાલની મેચમાં આપણને બે મહત્વની ભાગીદારીઓ જોવા મળી. એક તો રોહિત અને પંતની, જે 38 બોલમાં 87 રનની ભાગીદારી હતી, અને બીજી માર્શ અને હેડની 48 બોલમાં 81 રનની. તો આ બંનેમાંથી કઈ ભાગીદારી સૌથી શ્રેષ્ઠ આપના મતે? સી, એ તો ભૈયા, તો આપણે તો આપણી વાત કરીએ એટલે આપણને આપણી જ ભાગીદારી ગમે તો સ્વાભાવિક છે, પહેલી વાત લઈએ તો. બટ ધ પાર્ટનરશીપ હેડને માર્શની જે હતી એ ખતરનાક પાર્ટનરશીપ હતી, કારણ કે આ બંને ખેલાડીઓ વિશ્વમાં તોફાની ખેલાડીઓ એમની ગણના થાય. એન્ડ દે વર જસ્ટ ક્રશિંગ ઇટ ઓલ એક્રોસ. જેમ ભારતે એ કર્યા એ રીતે એ લોકોએ જે રીતે રન માર્યા, દેટ વોઝ ટેરિફિક. એટલે એમ લાગતું હતું કે જો આ વિકેટ નહીં પડે તો ભારતના હાથમાં મેચ આવવાની શક્યતા નથી. એન્ડ દેટ વોઝ બુમરા હુ બ્રોટ દેટ વિકેટ, યુ નો, ટ્રમ્પ કાર્ડ જે હોય ને, ટ્રમ્પ કાર્ડ, એ ટ્રમ્પ કાર્ડ આવ્યો અને એને વિકેટ લીધી. એટલે પહેલી વસ્તુ આ, એટલા માટે આ જે ગ્રોઈંગ પાર્ટનરશીપ હતી ઇટ વોઝ વરિંગ પાર્ટનરશીપ ફોર ધ ઇન્ડિયન્સ. ભારતના બધાના ધબકારા વધી રહ્યા હતા કે યાર આ બે રમશે તો નહીં મૂકે, કારણ કે આ બંને અકરા ખેલાડી છે, ખતરનાક ખેલાડી છે, એમાં કોઈ બેમત નથી. આપણને યાદ છે હેડની કેવી બેટિંગ એણે અમદાવાદમાં કરી હતી વર્લ્ડ કપ જીતી ગયા ત્યારે. તો આ એ જ હેડ હતો જે ગઈકાલે મચ્યો હતો. તો ક્યાંક આ જે વસ્તુ છે એમની પાર્ટનરશીપ જોરદાર હતી, જોવાને જોવી ગમે એવી હતી. આ એટલા માટે કે એઝ એ ક્રિકેટ પ્રેમી તરીકે તમે જુઓ તો યસ, યુ લાઈક ટુ સી, કારણ કે એમણે જે ચોગ્ગા છગ્ગા ફટકાર્યા હતા એ ભારતની મજબૂત બેટિંગ લાઇનઅપને ફટકાર્યા હતા, બીજું બોલિંગ લાઇનઅપને. અને સેકન્ડ ઇમ્પોર્ટન્ટ, જસપ્રીત બુમરાહને પણ કાલે ચોગ્ગા ફટકારવામાં આવ્યા હતા. હવે તમે વિચાર કરો કે તમારો પ્રીમિયમ બોલરને આવી રીતના માર પડે છે, એ ખેલાડી કેટલા જબરજસ્ત હોઈ શકે. ખેર, તો દેટ વોઝ વન પાર્ટ. નાવ અનધર પાર્ટનરશીપ ઇઝ, તમે 15 રન બનાવ્યા છે રિષભ પંતે અને પાર્ટનરશીપ આપણે કહીએ છીએ 87 રનની ઝંઝાવાત.
બાકીના બધા રન એક જ માણસ, રોહિત શર્મા, દેહ ધનાધન. તો આ પાર્ટનરશીપ એક વિક્ટોરિયસ પાર્ટનરશીપ જેને કહી શકાય કે આ યાર આવી જબરજસ્ત પાર્ટનરશીપ બની, આ બહુ મહત્ત્વની પાર્ટનરશીપ. અને ઇટ ઇઝ મહત્ત્વની પાર્ટનરશીપ કારણ કે વિરાટ કોહલી શૂન્ય રન આઉટ થઈ ગયા, ત્યાર પછી એક પાર્ટનરશીપની જરૂર હતી. પણ રિષભ પંતે એ કર્યું કે રોહિત શર્માને વધારે સ્ટ્રાઇક આપ્યો જેથી કરીને ચોગ્ગા છગ્ગા ફટકારી શકે, અને દેટ ઇઝ ધ રીઝન ધીસ ગુડ પાર્ટનરશીપ. આટલી 87 રનની પાર્ટનરશીપમાં રિષભ પંતના માત્ર 15 રનનું કોન્ટ્રીબ્યુશન છે, બટ હિઝ કોન્ટ્રીબ્યુશન ઇઝ હી હેઝ ગિવન ધી વધારે ને વધારે સ્ટ્રાઇક એણે રોહિત શર્માને આપી જેથી કરીને એ ચોગ્ગા છગ્ગા ફટકારી શકે. તો ધીસ ઇઝ અ કારણ કે આપણે જીત્યા છીએ એટલે આ પાર્ટનરશીપનું વેટ જ વધી જાય છે. અને બીજું કે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રિષભ પંત એન્ડ રોહિત શર્મા, દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર, કે વધારેમાં વધારે સમય તમે સ્ટાર બેટરને આપ્યો છે અથવા તો આક્રમક બેટરને આપ્યો છે કે જે જબરજસ્ત ચાલે. આમે દરેક ટીમમાં એવું જોયું કે ભાઈ બે ખેલાડીઓ રમતા હોય તો એક સ્લો રમે અને એક ફાસ્ટ રમે, પણ પેલી બાજુ તમે જુઓ તો હેડ અને માર્શની વાત કરી ત્યાં બંને જણા રમતા હતા. અહીં રિષભ પંતની ભૂમિકા એને સપોર્ટ કરવાની હતી અરે રોહિત શર્માની અનકેશ કરવાની, બટ ઓફકોર્સ વી હેવ વોન ધ મેચ સો ધ પાર્ટનરશીપ ઇઝ એક્સેલન્ટ. અને એક મહત્વની ઘટના બની, અક્ષર પટેલનો એક અદ્ભુત કેચ અને માર્શ પેવેલિયન ભેગો થઈ ગયો. આ આ જે ઘટના બની આને મેચનો ટર્નિંગ પોઈન્ટ કહી શકાય? હું નથી માનતો કે આનાથી સારો કેચ આ પ્રકારની મેચોમાં જોવા મળ્યો હોય. ઇટ વોઝ વન્ડરફુલ. અને એ વખતે એમ લાગતું હતું કે આ જોડી નહીં તૂટે તો બહુ લાંબુ એ થશે. અને માર્શને હેડની પાર્ટનરશીપની તો હમણાં વાત કરીએ આપણે, આ પાર્ટનરશીપ તો મેચ ઉડાડીને લઈ જશે. કુલદીપની બોલિંગ અને ખાસ કરીને એ શોટ પણ પરફેક્ટ જ હતો, એ એકોર્ડિંગ ટુ મી ઇટ વોઝ અ રાઇટ સિક્સ, એ એના માથા ઉપરથી નીકળી જવી જોઈએ. બીકોઝ અક્ષર પટેલ એ બીજા બધા ખેલાડીઓ કરતાં થોડોક લાંબો ખેલાડી છે એન્ડ હી હેઝ ગોટ દેટ એથ્લેટિક લીપ, અને એ એથ્લેટિક લીપમાં હી જમ્પડ ઇન ટુ ધેર એન્ડ હી કોટ દેટ વન, અધરવાઇઝ સિક્સ જ હતી. પણ એ જે વારે ઘડી એ કેચ બતાવ્યો, તમને એમ લાગે કે આટલું વિધિન અ ફ્રેક્શન ઓફ એ મોમેન્ટ્સ, ફ્રેક્શન ઓફ એ સેકન્ડ દેટ કેચ વોઝ ટેકન, અને એ ટર્નિંગ પોઈન્ટ બની ગયો. અને એ ટર્નિંગ પોઈન્ટ એટલા માટે કે જો આ વિકેટ ના પડી હોત તો આ ભાગીદારી એ ક્યાં સુધી ગઈ હોત એ વિચારવાની વાત છે. તો હું માનું છું કે ધીસ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ, અ ટર્નિંગ પોઈન્ટ. અને એનાથી વિશેષ ગઈકાલના જે બોલિંગ ચેન્જીસ જે કર્યા, રોહિત શર્મા ડીડ નોટ લૂઝ હિઝ ધીસ થિંગ, યુ નો પરિસ્થિતિ હતી બંને જણા જોડતા હતા તો એ રોહિત શર્મા અપસેટ નહોતા થયા કે હવે મેચ મારા હાથમાંથી જતી રહી. હી વોઝ ઇન ફૂલ કંટ્રોલ ઓફ ધ મેચ, અને એ કંટ્રોલની અંદર જ એણે કીધું કે ચલો ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ ફોર મી ટુ ઇન્ટ્રોડ્યુસ કુલદીપ. અને કુલદીપને વિકેટ એને મેક્સવેલની વિકેટ પણ એને લીધી, એ તો બંને તોફાની બેટ્સમેનોની વિકેટ કુલદીપે લીધી, પણ એને રાઇટ ટાઈમે યુટિલાઇઝ કરવું અથવા તો એને ઓવર આપી, કોને ક્યારે ઓવર આપીને કેટલું સારું પરિણામ મેળવવું, આઈ થિંક રોહિત શર્મા ઇઝ ધ બેસ્ટ કેપ્ટન ટુ નો ધેટ એન્ડ ધીસ ઇઝ ધ રિઝલ્ટ ઓફ ધેટ. અને ભારતીય બોલિંગને જે રીતે રોહિત શર્મા રોટેટ કરે છે એ કેટલું મહત્વનું, અને બોલિંગ ચેન્જીસ કહેવા? સી અગેન તમે બહુ સરસ સવાલ કર્યો કે ભાઈ બોલિંગ ચેન્જીસ કેવા. હવે તમે હેડ જો માણસ રમે છે એવતી વખતે એમને ચોગ્ગા તો અમને માર્યા હતા, બટ અગેન હી બ્રોટ બુમરા ઇન, અને બુમરાને લાવતાની સંગાતે વિકેટ મળી હેડની, અને ધેટ વોઝ ધ પોઈન્ટ વેર ઓસ્ટ્રેલિયા ફેલ્ટ કે હવે આગળ નહીં જવાય. તો એ જે મહત્ત્વની વિકેટ અર્શદીપને લાયા, અર્શદીપે અર્શદીપના વખતે વિકેટ લીધી, કુલદીપને લાયા એ જ સમય લાયા કારણ કે બે બેટ્સમેન જામી ગયા હતા, ફાસ્ટ બોલરને ધોતા હતા, સ્પિન બોલિંગ સ્લો બોલિંગ લાયા, વિકેટ અપાવી અને કર્યું. એવરી ચેન્જ હેઝ બ્રોટ ધ વિકેટ ફોર ઇન્ડિયા એન્ડ દેટ ઇઝ ધ રીઝન રોહિત શર્માઝ કેપ્ટન્સી ઇઝ બિંગ એક્નોલેજ બાય પ્લેન્ટી ઓફ એક્રોસ ધ વર્લ્ડ બીકોઝ ઓફ ધીસ. જ્યારે એને ખબર પડે કે અહીંયા હું મુશ્કેલીમાં છું, ઇમિડિયેટલી બ્રિંગ્સ ઇઝ ટ્રમ્પ કાર્ડ, અથવા તે રિધમ તોડે છે. આજે એવું છે કે ફાસ્ટ બોલિંગ સામે કોઈ બેટર તમારો જોરદાર રમતો હોય તો સડનલી તમે એને સ્લો બોલર સામે રમવાનું કહો તો ઇટ ઓલવેઝ મેક્સ અપસેટ. તો હું માનું છું કે ચેન્જીસ માટે રોહિત શર્મા કેપ, અને અમે શા માટે ના હોય, બિકોઝ એ મુંબઈ ઇન્ડિયન્સને 5-5 વાર ચેમ્પિયન બનાવનારા કેપ્ટન છે, એટલે એવી તો કોઈ સવાલ છે નહીં કે એની સ્કિલ્સને કોઈ એ કરે. બટ યસ, મહત્ત્વની મેચોમાં આ સ્કિલ્સ ઓનલી વર્ક્સ. તમે કયા બોલરને કયા વખતે બોલિંગ આપીને એને શું પરિણામ આપ્યું એ જ વસ્તુ જરૂરી છે. તમે યાદ કરો જ્યારે ભારત વર્લ્ડ કપ જીત્યું ત્યારે જોગિંદરસિંહને બોલિંગ આપવામાં, બધાને એમ હતું કે જોગિંદરસિંહને બોલિંગ કેમ આપ્યું મહેન્દ્રસિંહ ધોનીએ,
એવરીબડી વોઝ સરપ્રાઇઝ, કારણ કે એને તો બહુ રન માર્યા હતા, છતાં એણે એને બોલિંગ આપી. અરે એ જ મિજબા ઉલ્લેખે ભૂલ કરી અને એને મારવા ગયા અને કેચ શ્રીસંતે કરી લીધો, ભારત વર્લ્ડ કપ જીતી ગયું. સો ધ ચેન્જીસ આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એન્ડ ધ ચેન્જીસ વિચ બ્રિંગ્સ રિઝલ્ટ, દેટ ઇઝ વન મોર ઇમ્પોર્ટન્ટ. અને એ જે સારા ચેન્જીસ કરે એ જબરજસ્ત કેપ્ટન કહેવાય. બિલકુલ, તો સરસ મજાની ચર્ચા રહી. અને જે પ્રકારે ટીમ ઇન્ડિયા અને જે અફઘાનિસ્તાનની ટીમ છે, સરપ્રાઇઝિંગલી અફઘાનિસ્તાનની ટીમે સેમિફાઇનલમાં હવે પ્રવેશ મેળવી લીધો છે. અશોકભાઈ, આપ જોડાયા કાર્યક્રમમાં ચર્ચા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો એ વર્લ્ડ કપ કે જે શરૂઆતમાં સાવ આપણને પહેલાં નીરસ લાગતો હતો, અને આખરે જે રીતના ટીમના પરિણામો સામે આવ્યા છે, ઇન્ડિયાની ટીમ અને અફઘાનિસ્તાનની ટીમ, અને આખરે હવે એવું લાગી રહ્યું છે કે અસલી રંગ હવે જામી રહ્યો છે વર્લ્ડ કપમાં, આખરે જેવું જીવદાન મળી ગયું છે, હવે મેચો જોવાની ખરી મજા આવશે એવું લાગી રહ્યું છે. હવે સેમિફાઇનલમાં ભારત જે છે તે પહોંચી ગયું છે, ઇંગ્લેન્ડ સામે હવે બાથ ભીડવા જઈ રહ્યું છે. તો આશા રાખીએ કે ટીમ ઇન્ડિયા આ મેચ પણ જીતી જાય. જે પ્રકારે ઓસ્ટ્રેલિયાની સામે એક ઝંઝાવાતી પ્રદર્શન આક્રમકતાથી આપ્યું છે, એવી આક્રમકતા હવે ઇંગ્લેન્ડ સામે પણ બતાવે. તો આ મેચની પણ તમામ અપડેટ્સ અમે આપને આપતા રહીશું. આપ જોતા રહો મિશન વર્લ્ડ કપ ગુજરાત ન્યૂઝ પર. નમસ્કાર.